જાય છે તો આ પગના ભાગને શું કહેવાય? સાથળ કહેવાય. તો ઈખાનામાં લખો સાથળ. પછી એની નીચેના ખાનામાં સાથળ લખાઈ ગયું, તો એની નીચેના ખાનામાં જોવો બધા, એટલે એ ખાનાનું નિશાન ક્યાં જાય છે? તીર ઘૂંટણ ઉપર જાય છે. તમે ગોઠણ બોલો છો, બોલો છો ને ગોઠણ બોલાય, પણ લખવામાં શું આવે? ઘૂંટણ અથવા તો ઢીંચણ. શું આવશે? ઘૂંટણ અથવા તો ઢીંચણ. તો જોવો એ ઘૂંટણ ઉપર લખો આ ખાનામાં ઘૂંટણ અને કૌંસમાં ઢીંચણ. હવે સામેની બાજુ જો તમે માથું લખ્યું હતું, તો એ માથાના નીચેના ખાનામાં જો એનું તીર ક્યાં જાય છે? આંખ ઉપર જાય છે. જાય છે તો આંખ છે. શું છે? આંખ. તો આ નિશાન જ્યાં જાય છે ને એ જ ખાનામાં લખવાનું છે આંખ. બધાએ જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું છે. લખાઈ ગયું આંખ. એની નીચેનું ખાનું જો એનું નિશાન ક્યાં જાય છે? એનું તીર ક્યાં જાય છે? નાક ઉપર. ક્યાં જાય છે? નાક ઉપર જાય છે. તો એ નિશાન જે ખાનામાં જાય છે નાકવાળું, તો એ ખાનામાં લખો નાક. લખાઈ ગયું નાક. હવે એની નીચે જો ખાનું આપેલું છે એનું નિશાન ક્યાં જાય છે? એનું તીર. તમારું મોઢું ખુલ્લું હોય અને અંદરથી ધોળા ધોળા દાંત દેખાતા હોય તો જો અહીં બાળકને દેખાય છે, દેખાય છે તો એ દાંત ઉપર નિશાન છે. જે દાંત ઉપર, તો એ ખાનામાં તમારે લખવાનું છે દાંત. લખો બધા દાંત. લખાઈ ગયું. પછી એની નીચેનું ખાનું જુઓ, એનું નિશાન હાથ ઉપર જાય છે. તમારો હાથ જ્યાંથી વળે છે અને જ્યાંથી અણી નીકળે છે, હાથવાળો એટલે અણી નીકળે ને, તો એ અણી ઉપર જાય છે. તો તેને શું કહેવાય? કોણી. શું કહેવાય? કોણી. તો લખો આ ખાનામાં કોણી. પછી એની નીચેનું ખાનું જો એનું તીર ક્યાં જાય છે? જો ગરદનની નીચે જાય છે. તો ગરદનની નીચેના ભાગને છાતી કહેવાય. શું કહેવાય? છાતી. તો તમારે આ શબ્દ લખવાનો છે. કયો? આજે મેં રાઉન્ડ કર્યો ને એ શબ્દ લખવાનો છે. લખો છાતી. લખો છાતી. હવે એની નીચેનું ખાનું જોવો. લખાઈ ગયું છાતી. એની નીચેના ખાનામાં જોવો એનું નિશાન ક્યાં જાય છે? ડૂટી ઉપર જાય છે. તો એ ભાગ કયો છે? પેટ. શું કહેવાય? પેટ. તો એ ખાનામાં લખો પેટ. લખાઈ ગયું પેટ. હવે એની નીચેનું ખાનું જોવો, તો એ પગમાં તમારે પંજા ઉપર જે ઓલું નીકળે ને ગાંઠ જેવું નીકળે ને, એને ઘૂંટી કહેવાય. શું કહેવાય? ઘૂંટી. તો એના એ ખાનામાં શું લખવાનું છે? ઘૂંટી. તો તમારે આ પેજ લખાઈ ગયું મારી સાથે સાથે બધાને. કપાળ, કાન, ખંભો, કમર, કાંડું, સાથળ, ઘૂંટણ અથવા ઢીંચણ, પછી આ બાજુ માથું, આંખ, નાક, દાંત, કોણી, છાતી, પેટ અને ઘૂંટી. જે વિદ્યાર્થીને બાકી હોય તો એને મમ્મીને પૂછીને લખવાનું રહેશે. ફેરવો પેજ બધાય. પ્રશ્ન નંબર બે. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સામે ખાલી જગ્યા પૂરો. જો અહીંયા તમને ખાલી જગ્યાની આગળ ચિત્ર આપેલા છે, એ ચિત્ર જોવાનું છે અને ખાલી જગ્યા પૂરવાની છે. જો હું વાંચું છું ખાલી જગ્યા. આપણા એક હાથમાં કુલ ખાલી જગ્યા આંગળા છે. કૌંસમાં આપેલું છે પાંચ અને દસ,
અને ચિત્રમાં એક હાથ આપેલો છે, કેટલા આંગળા છે જોવો તો તમારો એક હાથ જોવાનો અને એમાં ગણવાનું છે કે કેટલા આંગળા છે તમારા એક હાથમાં, તો ગણો તો બધા। કેટલા આંગળા છે? મે મનમાં મનમાં ગણ્યું પણ તમે તો જોરથી ગણ્યું હશે ને। કેટલા થયા છે? પાંચ આંગળા। કેટલા થયા છે? પાંચ। તો ખાલી જગ્યામાં શું આવશે? પાંચ। લખો બધા પાંચ। લખાઈ ગયું। હવે બીજી ખાલી જગ્યા જુઓ। આપણા બંને હાથના મળીને કુલ ખાલી જગ્યા આંગળા થાય છે। આપણા બંને હાથના મળીને કુલ ખાલી જગ્યા આંગળા છે, તો કાઉન્સમાં આપેલું છે પાંચ અથવા દસ। પાંચ અથવા દસ આ તમારા બંને હાથ છે। ગણો બંને હાથના આંગળા। ગણી લીધા બંને હાથના આંગળા, કેટલા થાય છે? કેટલા આંગળા થયા? દસ આંગળા થયા। મેં મનમાં મનમાં ગણ્યું પણ તમારે ગણવાનું જ છે। કેટલા થયા છે? દસ થયા ને। લખો બધા દસ। પછી ખાલી જગ્યા, ત્રીજી ખાલી જગ્યા કોણી એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, હાથ અથવા પગ। કોણી આ તમને શું આપેલું છે? પગ આપેલો છે કે હાથ? હાથ આપેલો છે ને। એમાં જો નીચે તમે હાથ વાળો તો ખૂણો પડે, એને આપણે શું કહેવાય? કોણી કહેવાય। તો આ કોણી આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે। આ શું દોરેલું છે? હાથ દોરેલો છે। તો કોણી એ આપણા હાથનો, તો ખાલી જગ્યામાં લખો હાથનો એક ભાગ છે। ખાલી જગ્યામાં લખો હાથ બધા। લખાઈ ગયું ખાલી જગ્યા નંબર ચાર। ઘૂંટણ, ઢીંચણ, ઘૂંટણને શું કહેવાય? ઢીંચણ એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, કાઉન્સમાં આપેલું છે હાથ અથવા પગ। તો આ તમને શું આપ્યું છે? શૂઝ તમે શેમાં પહેરો? પગમાં, હાથમાં? પગમાં પહેરો ને। તો એમાં જો પગ વાળો તો એ તમે ગોઠણ બોલો છો, બોલો છો એને ઘૂંટણ કહેવાય। તો ઘૂંટણ શેનો ભાગ છે? પગનો। તો ખાલી જગ્યામાં શું આવશે? પગ। લખાઈ ગયું બધાને? ખાલી જગ્યામાં પગ લખવાનું છે, લખો। લખાઈ ગયું ખાલી જગ્યા નંબર પાંચ। ખંભો એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, કાઉન્સમાં છે હાથ અથવા પગ। તો ખંભો ગરદનની નીચે આવે પણ એ ત્યાંથી શું હલે છે? તમારો હાથ હલે છે ને। તો ખંભો આ તમારે ઉપર ખંભો આવે તો એ ખંભો હાથનો ભાગ છે। શેનો ભાગ છે? હાથનો, જેનાથી આપણે હાથની હલન ચલન થાય છે। તો ખંભો એ આપણા ખાલી જગ્યાનો ભાગ છે, તો ખાલી જગ્યામાં લખો હાથ। શું આવશે? હાથ। લખાઈ ગયું ખાલી જગ્યા નંબર છ। પેટ એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, ધડ અથવા માથું। પેટ ક્યાં આવે? ગરદનની નીચેના ભાગમાં અને પગની ઉપરના ભાગમાં આવે। તો ગરદનની નીચેનો અને પગની ઉપરનો ભાગ શું કહેવાય? ધડ કહેવાય। તો આ પેટ છે એ ધડનો ભાગ છે। શેનો ભાગ છે? ધડનો। તો લખો ખાલી જગ્યામાં ધ ડ। લખાઈ ગયું? તો આગળની ખાલી જગ્યા જુઓ, સાત નંબરની બાજુના પેજ ઉપર। આપણે આપણા ખાલી જગ્યા વડે સાંભળીએ છીએ, વાળ અથવા કાન। તમે શેનાથી સાંભળો છો? વાળથી સાંભળો છો? વાળ તો તમે દાંતેથી ઓળો છો, ઓળો છો ને, તો તમે શેનાથી સાંભળો? કાનથી। તો ખાલી જગ્યામાં લખો કાન। જો અહીં આપણને શું દોરેલું છે? કાન દોરેલો છે, જે તો તમારે સાંભળવાનું કામ કોણ કરે છે? કાન। તો ખાલી જગ્યામાં શું આવશે? કાન। જોઈને લખાઈ ગયું બધાને? આઠ નંબરની ખાલી જગ્યા આપણે આપણા ખાલી જગ્યા વડે સૂંઘીએ
तो चित्र शेनु छे नाकनु छे नाकनु तो सूंघवानु काम कोण करे नाक तो खाली जग्या में शू आवशे नाक क लखो बधा लखाई गयु नौ नंबर नो खाली जग्या नौ नंबर नी जो आपणे आपणे खाली जग्या वडे स्वाद पारखीए छीए કૌંસ માં આપેલું છે જીભ અથવા આંખ તો અહીંયા તમને ચિત્રમાં શું આપેલું છે તમે સ્વાદ તેનાથી પારખો છો મોઢામાંથી કાઢીને જોવો તો શું નીકળે છે જીભ નીકળે છે તો એ સ્વાદ પારખવાનું કામ કરે ખાટો મીઠો ગળો તીખો તો જીભ સ્વાદ પારખવાનું કામ કરે તો લખો ખાલી જગ્યામાં જીભ લખાઈ ગયું પછી ખાલી દસ નંબરની આપણે આપણી ખાલી જગ્યા વડે જોઈએ છીએ કૌંસમાં આપેલું છે ગરદન અથવા આંખ આપણે શેનાથી જોવાનું કામ કરીએ છીએ તેમને મોટી મોટી શું આપેલું છે ભગવાને કપાળની નીચે આંખો આપેલી છે આપેલી છે આપેલી છે ને આંખો જો અહીંયા પણ આંખો આપેલી છે ચિત્રમાં લખો બધા ખાલી જગ્યામાં આંખ લખાઈ ગયું અગિયાર નંબરની ખાલી જગ્યા જો આપણે આપણી ખાલી જગ્યા વડે સ્પર્શ અનુભવીએ છીએ કૌંસમાં છે ચામડી અથવા ગરદન તમને કોઈ બીજું જણ અડે મમ્મી અડે કે પપ્પા અડે તો તમને એ સ્પર્શ અનુભવવાનું કામ કોણ કરે છે ગાલ ઉપર અડીને જુઓ તો તમને એ કોણ કહે કે આપણને અડ્યું કોણ કહે છે ચામડીને આપણે અડીએ ને એટલે આપણા મગજને ખબર પડી જાય કે આપણને કોઈ અડે છે તો લખો ખાલી જગ્યામાં ચામડી લખું ચામડી હવે બાર નંબરની ખાલી જગ્યા આપણે આપણા ખાલી જગ્યા વડે ચાવીએ છીએ દાંત અથવા ઓઠ તમે મોઢામાં ખોરાક મૂકો છો તો તમે શેનાથી ચાવો છો જો અહીંયા તમને સરસ મજાના ધોળા ધોળા શું આપેલા છે દાંત આપેલા છે શું આપેલા છે દાંત તો આપણે દાંત વડે ચાવવાનું કામ કરીએ તો લખો ખાલી જગ્યામાં દાંત તો આ ખાલી જગ્યા ખાલી તમારે નોટમાં શું લખવાનું છે ખાલી જગ્યા લખવાની છે તો આ ખાલી જગ્યા તમારે સામાન્ય જ્ઞાનની પાકી નોટમાં લખવાની રહેશે અને મોઢે કરવાની રહેશે